वैष्णव जन तो तेने कहिए भीड़ पर आए जाने रे वैष्णव जन तो तेने कहिए भीड़ पर आए कवि नरसिंह मेहता नु आ भजन ओशवाल एसोसिएशन यूके ओशवाल शिक्षण अने राहत संघ भारत तेमज रत्ननिधि चेरिटेबल ट्रस्टे सार्थक कर्यु हतु। आ त्रणेय संस्थाओ द्वारा अपंगों माटे विनामूल्ये साधन सहाय तेमज निदान शिबिरनु आयोजन करवामां आव्यु हतु। तारीख 26 डिसेम्बर थी 30 डिसेम्बर सुधी आ शिबिरमां सर्वे लाभार्थीओने निदान कर्या पछी विनामूल्ये कृत्रिम पग एटले के जयपुर फूट पोलियोग्रस्तने कैलिपर्स अने घोड़ी तेमज कानी क्षतिथी पीड़ाता लोको माटे कानना मशीननुं वितरण करवामां आवशे। આ નિદાન શિબિરને સફળ બનાવવા માટે ત્રણેય સંસ્થા દ્વારા શહેરો તેમજ ગામડાઓમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો। અનેક છાપાઓમાં જાહેરાત, પેમ્પલેટ, રિક્ષાઓની પાછળ હોલ્ડિંગ, ડિજિટલ મીડિયા જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક વગેરે પર બહોળા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી હતી, જેને લીધે 1600 જેટલા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું અને તેમાં 1300નું ડાયગ્નોસિસ કરવામાં આવ્યું હતું। સંસ્થાઓ દ્વારા કરેલી જાહેરાતો રંગ લાવી હતી અને દરેકને 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીની અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી। તારીખ 26 ડિસેમ્બર 2017ના રોજ ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ ભારતના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ, ડૉક્ટર વીડી શાહ, ડૉક્ટર રૂપેન ડોડિયા, અશોકભાઈ શાહ, કે વિસરિયા તેમજ હાલારી વિશા ઓશવાળના પ્રમુખ શ્રી હર્ષવર્ધન સોમચંદ ગોસરાણી દ્વારા વિધિવત રીતથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરશું। સંઘના તમામ હોદ્દેદારોને હું વિનંતી કરું કે આ દીપ પ્રાગટ્ય આગળ આવી જાય, તેમજ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના 500 અહીંયા આવી જાય। કહેવાય છે કે ભગવાન રૂબરૂ ન આવી શકે, પણ આવી સંસ્થાઓ તેમજ તેમના હોદ્દેદારોની આવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રગટ થાય છે। 1300 લાભાર્થીઓ જ્યારે આ સાધનોનો ઉપયોગ કરશે ત્યારે ખરેખર અંતઃકરણથી આભારી રહેશે। આ સમગ્ર કાર્યક્રમમાં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ તેમજ સંસ્થાના તમામ કારોબારી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અત્યારે આ જે રજિસ્ટ્રેશન થયા છે એ લોકો સિવાય હજી કોઈના ધ્યાનમાં ન હોય તો અત્યારે પણ અમારા ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના નંબર પેમ્ફલેટમાં ને આપેલા છે, એ નંબર ઉપર કોન્ટેક કરી હજી પણ એક
દિવસ વધારી દેશું અમે, અને એ લોકોને પણ ટાઈમ સ્લોટ ફાળવી દેશું, તો તેના માટે પણ હજી પણ કોઈ આવી શકે તો આવે. લાભાર્થીઓ માટે નાસ્તાની તેમજ જમવાની વ્યવસ્થા પણ આ સંસ્થાઓ દ્વારા જ પૂરી પાડવામાં આવી હતી. તારીખ 30 ડિસેમ્બર 2017 રોજ સમાપન સમારોહમાં જે સંસ્થાઓ અને તેના સભ્યોએ નિઃશુલ્ક સેવા આપી હતી તેમને ઓશ્વાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ દ્વારા મોમેન્ટો આપીને બિરદાવવામાં આવ્યા હતા. આપણે જે આ એનએસએસના છોકરાઓ જે મદદ કરી છે, વેલ ઓર્ગેનાઇઝ આપણા સંઘના મોહિતભાઈ તમામ કાર્યકર્તા જે મદદ કરી, એ ઇટ વોઝ અ વેરી નાઇસ થિંગ્સ. બહુ સુંદર હતું કે સ્ટેપ બાય સ્ટેપ રોજના 100 પેશન્ટ 200 પેશન્ટ જોવાના. ઓશ્વાળ એસોસિએશન યુકે ફેબ્રુઆરી માર્ચમાં એ લોકોએ આ વિચાર અમને મોકલ્યો કે આવી રીતે કેમ્પ કરવો છે, અને ત્યારબાદ એ લોકોનો બોર્ડ, અમારું ઓએસઆરએસનું બોર્ડ બધા ભેગા થઈ અને રત્નાનિધિ ટ્રસ્ટ જોઈન્ટ મિટિંગમાં નિર્ણય લેવાનો કે આપણે પહેલાં મેઝરમેન્ટ્સ લઈ લઈએ અને ફેબ્રુઆરીમાં જે મેઇન કેમ્પ છે ત્યારે બધાને એલોટ કરીએ. અમારા પોતાનો સ્ટાફ દીપક, મોહિત, અમિત, નિલેશભાઈ, કેતનભાઈ આ બધાએ સાથે મિટિંગો કરી, વીડી ડૉક્ટર ભૂપેનભાઈ, અશોકભાઈ, એ એવું સરસ પ્લાનિંગ કર્યું કે બધાના રજીસ્ટ્રેશનને એલોટમેન્ટ જ એ રીતે આપીએ કે વ્યવસ્થા જળવાઈ. પણ એ દરમિયાન એનએસએસ પંચવટી કોલેજમાંથી અમને એક લેટર મળ્યો કે વોલેન્ટિયર્સ તરીકે અમે રૂપાવવા તૈયાર છીએ. આજે કોઈ ગુણાવતી નથી, આ જે મીડિયા રીતે સતત ચાલુ રહેશે. 9 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી પાછા આપણે જોડાશું, પરંતુ જે અમને થોડી કંઈ શંકા હતી કે હેન્ડલ કેમ કરશું, તો એ એનએસએસ માટે એક જોરદાર કાર્ય થઈ જાય અને એ લોકો બધાને એપ્રિશિએટ કરવા એક અમે ટોકન યાદગીરી માટે ગિફ્ટ આપવા માંગીએ છીએ. તો હું અમિતને વિનંતી કરું આપ બોલે. અને આ જ રીતે તારીખ 9 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ઓશ્વાળ એસોસિએશન યુકે, જેમણે હમણાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે, ઓશ્વાળ શિક્ષણ અને રાહત સંઘ ભારત તેમજ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમાં 1300 લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવશે. તેમજ આઈ કેમ્પ, ડેન્ટલ કેમ્પ, સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ, મેમોગ્રામ સ્ક્રીનિંગ, યુરોલોજી સ્ક્રીનિંગ, થેલેસેમિયા સ્ક્રીનિંગ જેવી અનેક મેડિકલ સહાયો ઉપલબ્ધ કરવામાં આવશે, અને જેમાં પણ બહોળી સંખ્યામાં લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય તેવી અપીલ કરવામાં આવી છે. અને અંતે તો એટલું જ કહેવાનું કે ઓશ્વાળ એસોસિએશન યુકે, ઓશ્વાળ શિક્ષણ અને રાહત સંઘ ભારત તેમજ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટે સાથે મળીને સમાજમાં માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, અને આ ત્રણેય સંસ્થાઓને આ બદલ ખૂબ ખૂબ અભિનંદન.